કેન્દ્રીય મહિલા અને બાલ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ અમદાવાદના 108 હેડ ક્વાર્ટરની મુલાકાત લીધી હતી, જેમાં સ્મૃતિ ઈરાનીએ 108 હેડ કોલ સેન્ટર ઓફિસની પણ મુલાકાત લીધી હતી. આજ સાથે સ્મૃતિ ઈરાનીએ 108 સેન્ટરના 12 વર્ષ પૂર્ણ થતા કામગીરીનો ચિતાર મેળવ્યો હતો. ઓક્ટોબરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ આવી રહ્યા છે, જ્યાં તેઓ એઇમ્સનું ખાતમુહૂર્ત કરશે. આ સાથે જ રાજકોટની નવી સિવિલ હોસ્પિટલ લોકાર્પણ તે કરવાના છે. નવી સિવિલ હોસ્પિટલમાં 8 સુપર સ્પેશિયાલિટી તબીબો રહેશે. નવી હોસ્પિટલથી મેડિકલ વિદ્યાર્થીઓને પણ લાભ મળવાનો છે. ગાંધીનગરમાં વિજય રૂપાણી સરકારના 3 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી પ્રસંગે હાજર રહેલા કોંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજ્ય સરકાર અને સીએમ વિજય રૂપાણીના વખાણ કર્યા છે. કોંગ્રેસના ધારાસભ્યએ સ્ટેજ પરથી જ અછત દરમિયાન સરકારે કચ્છમાં કરેલી કામગીરીના વખાણ કર્યા હતા. એએમસી મેટ સંચાલિત અત્યાધુનિક એસવીપી કોર્પોરેટ હોસ્પિટલની મુલાકાતે પુણેની ટીમ પહોંચી હતી. 18 માળની હોસ્પિટલમાં આપવામાં આવી રહેલી મેડિકલ ફેસિલિટીઝનો તેઓ અભ્યાસ કરશે. 18માં માળે ટેરેસ પર બનાવાયેલ હેલીપેડનું પણ તેઓ નિરીક્ષણ કરવાના છે. અમદાવાદમાં શાળામાં છતના પોપડા પડતા વિદ્યાર્થીઓ ઘવાયા હતા. બાપુનગર વિસ્તારમાં આવેલી ખાલસા શાળામાં છતના પોપડા પડી ગયા હતા, જેમાં 3-4 વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા પહોંચી છે. આથી ઘવાયેલા વિદ્યાર્થીઓને સારવાર આપવામાં આવી હતી. આ તરફ વિદ્યાર્થીઓને ઈજા પહોંચતા વાલીઓમાં પણ રોષનો માહોલ જોવા મળ્યો હતો. સુરતના વરાછા વિસ્તારમાં રૂપા અપાર્ટમેન્ટની લોબીની દિવાલ તૂટી પડી. લોબીની દિવાલની સાથે મહિલા નીચે પટકાઈ હતી. મહિલા સૂકવવા નાખેલા કપડાં લેતી હતી ત્યારે આ ઘટના બની હતી. જોકે ઘટનાની જાણ થતાં મહિલાને સારવાર માટે ખસેડવામાં આવી હતી. ખેડા જિલ્લાના ઠાસરાના ધારાસભ્ય કાંતિભાઈ પરમાર પર હુમલો કરાયો છે. નડિયાદ સેશન્સ કોર્ટ કેમ્પસની બહાર જમીન વિવાદમાં 8 જેટલા લોકોએ તીક્ષ્ણ હથિયારો વડે તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ધારાસભ્ય સહિત અન્ય 3 લોકો પણ ઘવાયા હતા. જૂનાગઢના ગાંઠીલા પાસે અકસ્માતમાં મોતને ભેટેલા એક યુવકનો જૂનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વિડીયોમાં યુવાન ચાલુ કારે ધૂમ્રપાન કરી રહ્યું છે અને હવામાં ફાયરિંગ પણ કરી રહ્યું છે. આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે યુવાન કારમાં પૂરપાટ ઝડપે પણ જઈ રહ્યું છે. સુરતમાં કોર્ટની બહાર બે પક્ષકારો વચ્ચે જાહેરમાં મારામારી થઈ ગઈ. બંને પક્ષ વચ્ચે કોઈ બાબતે તકરાર થઈ હતી, જેમાં ઉગ્ર બોલાચાલી બાદ મામલો વિશ્ક્યો હતો અને આખરે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. સુરતના ભટાડની એક ગર્ભવતી મહિલાએ કૌટુંબિક દિયરના ત્રાસથી આપઘાત કરવો પડ્યો છે, જ્યાં આપઘાત કરનાર મહિલાના પતિના ફોઈનો દીકરો તેને બ્લેકમેલ કરતો હતો. સોશિયલ મીડિયા મારફતે આ બ્લેકમેલનો દોર લાંબા સમય સુધી ચાલ્યો, પરંતુ કૌટુંબિક દિયરનો ત્રાસ એટલો બધો વધી ગયો કે મહિલાએ કંટાળીને જીવન ટૂંકાવવું પડ્યું છે. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં મંદબુદ્ધિની એક યુવતી સાથે પાડોશમાં રહેતા યુવકે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવાઈ છે. પીડિત યુવતીની બહેનને શંકા જતા તેણે હોસ્પિટલમાં ચેકઅપ કરાવ્યું હતું, જ્યાં તબીબે 4 માસનો ગર્ભ હોવાનું કારણ દર્શાવતા આખી ઘટના સામે આવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપીને પકડી પાડ્યો છે. સુરતમાં સિટી બસની અડફેટમાં સાયકલ ચાલકનું અવસાન થઈ ગયું છે. શહેરના અમરોલી વિસ્તારમાં સિટી બસ અને સાયકલ વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં સાયકલ ચાલકનું ઘટના સ્થળે જ અવસાન થઈ ગયું છે. અકસ્માત બાદ બસ ડ્રાઈવર બસ મૂકી ફરાર થઈ ગયો હતો. અમરોલી પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે. સુરેન્દ્રનગરમાં હાલ કોંગો ફીવર, મેલેરિયા, ડેન્ગ્યુ, ઝાડા ઉલટી જેવા રોગોનો પગ પેસારો થયો છે, જેના કારણે સરકારી તેમજ ખાનગી હોસ્પિટલ્સ દર્દીઓથી ઉભરાઈ રહી છે. લખતરની મુખ્ય માર્કેટ સહિત શેરીઓમાં ઠેર ઠેર ગંદકીનો માહોલ જોવા મળી રહ્યો છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા શહેરના લોકોએ અનેક વખત તંત્રમાં રજૂઆતો કરી છે, પરંતુ નિકાલ નથી આવી શક્યો. છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં પુષ્કળ માત્રામાં પાણીની આવક ચાલુ વર્ષે નોંધાઈ છે. જોકે તેમ છતાં 3-4 દિવસે જ પાણી મળી રહ્યું છે, જેના કારણે રહીશો ત્રાહિમામ છે. પીવાનું પાણી મળી રહે તે માટે કુવા ખોદીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. જોકે નદી કાંઠાના વિસ્તારોમાં ગેરકાયદેસર થતા રેતી ખનનને કારણે સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં રહેતા પટેલ પરિવારે શ્રાવણ માસની અલગ જ રીતે ઉજવણી કરી. આ પરિવારે 3 લાખ કરતા વધુ રુદ્રાક્ષમાંથી શિવલિંગ બનાવ્યું છે, જેમાં હિમાલયની થીમ રાખવામાં આવી છે. આથી શિવલિંગે અહીંયા આકર્ષણ ઊભું કર્યું છે.